હલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ન્યૂ વિઝન સ્કૂલ ઓનલાઈન ક્લાસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 4 વિષય અંગ્રેજી યુનિટ 1 ગેટ અપ એન્ડ ડાન્સ. તો કાલે આપણે ગીત છે ગાયું હતું, રાઈમ છે એને આપણે ગાઈ હતી ને. કયું છે ગીત? હોપ અ લિટલ, હોપ અ લિટલ. હોપ એટલે કે એક પગે કૂદવું, લિટલ એટલે થોડું, એ થોડું એક પગે કૂદો. હોપ અ લિટલ જમ્પ અ લિટલ, 1 2 3. હોપ અ લિટલ, હોપ એટલે કે એક પગે કૂદવું, લિટલ એટલે થોડું. શું કહે છે આપણને? થોડું એક પગે કૂદો. પછી જમ્પ અ લિટલ, જમ્પ એટલે કે કૂદો, લિટલ એટલે થોડું, થોડું કૂદો. શું કહે છે? થોડું એક પગે કૂદો, થોડું કૂદો. 1 2 3. રન અ લિટલ, સ્કીપ અ લિટલ, ટેપ યોર નીઝ. રન એટલે કે દોડવું, લિટલ એટલે થોડું, થોડું દોડો. સ્કીપ અ લિટલ, સ્કીપ એટલે શું થાય? દોડડું કૂદવું, લિટલ એટલે થોડું, થોડું દોરડું કૂદો. મેં તમને કાલે સ્પેલિંગ ઉચ્ચાર અર્થ લખાવ્યા હતા, જો પાકા કર્યા હશે તો ખ્યાલ આવશે. ટેપ યોર નીઝ, શું કહે છે? ટેપ એટલે કે ટપલી મારવી, ટેપ એટલે ટપલી મારવી. યોર એટલે કે તમારો, નીઝ એટલે કે ઘૂંટણ, કે તમારા ઘૂંટણ ઉપર ટપલી મારવી. શું કહે છે? થોડું એક પગે કૂદો, થોડું કૂદો. 1 2 3. થોડું દોડો, થોડું દોડડું કૂદો, તમારા ઘૂંટણ ઉપર ટપલી મારો. બેન્ડ અ લિટલ, સ્ટ્રેચ અ લિટલ, નોટ યોર હેડ. બેન્ડ અ લિટલ એટલે કે, બેન્ડ એટલે કે વળવું, લિટલ એટલે થોડું, થોડું વળો. સ્ટ્રેચ અ લિટલ, સ્ટ્રેચ એટલે કે સીધું રહેવું, લિટલ એટલે થોડું, થોડા સીધા થાઓ. નોડ યોર હેડ, નોડ એટલે કે ધૂણાવવું, યોર હેડ એટલે કે માથું, તમારું માથું ધૂણાવો. થોડું વળો, થોડા સીધા થાઓ, તમારું માથું ધૂણાવો. શું કહે છે આપણને? થોડું એક પગે કૂદો, થોડું કૂદો. 1 2 3. થોડું દોડો, થોડું દોડડું કૂદો, તમારા ઘૂંટણને અડો અથવા તો ટપલી મારો. ત્યાર પછી થોડું વળો, થોડા સીધા થાવ, તમારું માથું ધૂણાવો. યાન અ લિટલ, સ્લીપ અ લિટલ ઇન યોર બેડ. યાન એટલે કે બગાશું ખાવું, યાન અ લિટલ એટલે કે થોડું, થોડું બગાશું ખાઓ. સ્લીપ અ લિટલ, સ્લીપ એટલે કે સૂવું, લિટલ એટલે થોડું, થોડું ઊંઘો એટલે અથવા તો થોડું સૂવો. ઇન યોર બેડ, તમારા પલંગમાં. તો શું કહે છે? એક પગે થોડું કૂદો, થોડું કૂદો. 1 2 3. થોડું દોડો, થોડું દોડડું કૂદો, તમારા ઘૂંટણ ઉપર ટાપલી મારો. થોડુંક વરો, થોડાક સીધા થાઓ અને માથું ધૂણાવો. પછી થોડું બગાસું ખાઓ, થોડું ઊંઘો તમારા પલંગમાં. તો આમાં આપણને કેટલી બધી ક્રિયાઓ આપી કે એક પગે કૂદો, કૂદકો મારો, દોડો, દોરડા કૂદો, તમારા ઘૂંટણને ટાપલી મારો, પછી વરો, સીધા થાઓ, માથું ધૂણાવો, બગાસું ખાઓ અને સૂવો. આ બધાને આપણે શું કહીએ? એક્શન વર્ડ. મેં કાલે તમને શીખવાડ્યું હતું કે જે ક્રિયા કરતા હોય એને આપણે શું કહીએ? એક્શન વર્ડ. તો હવે આપણે થોડા એક્શન વર્ડ જોઈ લઈએ. જોવો, સ્વિમ, સ્વિમ એટલે શું થાય? તરવું, સ્વિમ એટલે તરવું. જો તમારી સામે ચિત્ર સહિત છે એટલે તમને લોકોને મગજમાં યાદ રહી જાય અથવા તો ઘૂસી જાય મગજમાં, ભૂલાય નહીં એવું, કે સ્વિમ એટલે શું થાય? તરવું. શું થાય? સ્વિમ એટલે જોવો, એ છોકરો છે તરે છે,
સ્વિમ. ત્યાર પછી પેન્ટ. પેન્ટ એટલે પેન્ટ કરવું અથવા તો રંગ પૂરવો. જોવો એ રંગ પૂરો છે, દેખાય છે સરસ મજાનો રંગ પૂરો છે ને, શું કહેવાય? પેન્ટ, પેઇન્ટિંગ કરવું. તે પછી વોક, WALK, વોક. વોક એટલે શું થાય? ચાલવું. શું થાય? વોક એટલે ચાલવું. જોવો એ દરિયા કિનારો છે અને બાજુમાં એ ચાલે છે, વોક એટલે ચાલવું. ત્યાર પછી આવ્યું સ્લીપ, SLEEP, સ્લીપ એટલે સૂવું. જો એ ભાઈ છે એ આરામથી સોફા ઉપર સૂતા છે, શું થશે? સ્લીપ એટલે સૂવું. ત્યાર પછી રીડ, RED, રીડ એટલે કે વાંચવું. જોવે છોકરી છે એ એની બુક છે લઈ અને વાંચે છે, તો શું થશે? રીડ એટલે વાંચવું. ત્યાર પછી રાઇડ, RIDE, રાઇડ. રાઇડ એટલે શું થાય? સવારી કરવી. જો સામેથી એક ભાઈ છે બાઇક લઈ અને આવે છે, શું થાય? રાઇડ એટલે સવારી કરવી, RIDE. ત્યાર પછી રન, RUN, રન એટલે દોડવું. જો એ છોકરો દોડતો દોડતો જાય છે ને, શું થશે? રન એટલે દોડવું, RUN, રન એટલે દોડવું. ત્યાર પછી પુશ, PUSH, પુશ. પુશ એટલે શું થાય? ધક્કો મારવો. શું થાય? પુશ એટલે ધક્કો મારવો. જો એ ભાઈ છે એ કબાટ જેવું કંઈ છે એને શું કરે છે? ધક્કો મારે છે, એટલે પુશ એટલે ધક્કો મારવો, PUSH. ત્યાર પછી પ્લે, PLAY, પ્લે એટલે શું થાય? રમવું, PLAY, પ્લે એટલે રમવું. જો એ ત્રણ છોકરા છે શું કરે છે? દરિયાકાંઠો છે ત્યાં રમે છે ત્રણેય, પ્લે એટલે રમવું. જમ્પ, JUMP, જમ્પ. જમ્પ એટલે શું થાય? કૂદવું. આપણે આવ્યું ને આગળ રાઇમ્સમાં કે જમ્પ એટલે કૂદવું. સ્ટેન્ડ, STAND, સ્ટેન્ડ. સ્ટેન્ડ એટલે શું થાય? ઊભા રહેવું. સ્ટેન્ડ એટલે ઊભા રહેવું, STAND. ત્યાર પછી યાન, YAWN, શું થશે? યાન એટલે આપણે આવી ગયું આગળ સ્પેલિંગમાં રાઇમ્સમાં, યાન, YAWN, યાન એટલે બગાશું ખાવું, YAWN. શિંગ, જો એ છોકરી શું કરે છે? હાથમાં માઇક લઈ અને ગાય છે, તો શું થશે? સિંગ એટલે ગાવું, SING, સિંગ એટલે ગાવું. તે પછી પુલ, PULL, પુલ એટલે ખેંચવું. જો એ બંને એક દોરડું છે અને બંને સામસામે ખેંચે છે, તો શું થશે? પુલ એટલે ખેંચવું, PULL. હવે આજે આપણે કેટલા એક્શન વર્ડ શીખ્યા? એ બધા એક્શન વર્ડ છે આ બધા, એ તમારે સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ, સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ સહિત નોટબુકમાં લખવાના. આજના હોમવર્કમાં એક્ટિવિટી નંબર 1, હોપ અ લિટલ, પોયમ એકવાર લખવી અને જોવાનું એમાં કે કયા કયા એક્શન વર્ડ આવ્યા. એક્શન વર્ડ છે એની નીચે તમારે લીટી કરવાની, જે એક્શન વર્ડ છે એની નીચે તમારે લીટી કરવાની છે. પહેલાં આખી પોયમ બુકમાં લખવાની અને એક્શન વર્ડની નીચે લીટી કરવાની. અને આ બધા એક્શન વર્ડ છે જે શબ્દો મેં તમને આજે કરાવ્યા એ સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ એકવાર નોટબુકમાં તમારા સારા અક્ષરે લખવાના. જો ના સમજાણું હોય તો હજી એકવાર આપણે રિપીટ
કરી દઈએ જેથી કરીને તમને લખવામાં સરળતા રહે. તો ચાલો સ્વિમ, એસ ડબલ્યુ આઈ એમ, સાથોસાથ લખવું હોય તો પણ લખતા જાઓ. એસ ડબલ્યુ આઈ એમ, સ્વિમ એટલે તરવું, સ્વિમ એટલે તરવું. ત્યાર પછીનો શબ્દ છે પેઇન્ટ, પી એ આઈ એન ટી, પી એ આઈ એન ટી, પેઇન્ટ એટલે પેઇન્ટ કરવું અથવા તો કલર કરવું. ત્યાર પછી વોક, ડબલ્યુ એ એલ કે, ડબલ્યુ એ એલ કે, વોક એટલે ચાલવું. ડબલ્યુ એ એલ કે, વોક એટલે ચાલવું. ત્યાર પછીનો શબ્દ છે સ્લીપ, એસ એલ ડબલ ઇ પી, સ્લીપ એટલે સૂવું, એસ એલ ડબલ ઇ પી, સ્લીપ એટલે સૂવું. ત્યાર પછી રીડ, આર ઇ એ ડી, આર ઇ એ ડી, રીડ એટલે વાંચવું. ત્યાર પછી રાઇડ, આર આઈ ડી ઈ, રાઇડ, આર આઈ ડી ઈ, રાઇડ એટલે સવારી કરવી. ત્યાર પછી રન, આર યુ એન, રન એટલે દોડવું, આર યુ એન, રન એટલે દોડવું. ત્યાર પછી પુશ, પી યુ એસ એચ, પુશ એટલે ધક્કો મારવો, પી યુ એસ એચ, પુશ એટલે ધક્કો મારવો. ત્યાર પછી પ્લે, પી એલ એ વાય, પ્લે, પ્લે એટલે શું થાય, રમવું, પી એલ એ વાય, પ્લે એટલે રમવું. ત્યાર પછી જમ્પ, જે યુ એમ પી, જમ્પ એટલે કૂદવું, જે યુ એમ પી, જમ્પ એટલે કૂદવું. ત્યાર પછી સ્ટેન્ડ, એસ ટી એ એન ડી, એસ ટી એ એન ડી, સ્ટેન્ડ એટલે ઊભા રહેવું. ત્યાર પછી યાન, વાય એ ડબલ્યુ એ, યાન એટલે બગાસું ખાવું, વાય એ ડબલ્યુ એ, યાન એટલે બગાસું ખાવું. ત્યાર પછી સિંગ, એસ આઈ એન જી, સિંગ એટલે ગાવું, એસ આઈ એન જી, સિંગ એટલે ગાવું. ત્યાર પછી પુલ, પી યુ ડબલ એલ, પુલ એટલે ખેંચવું, પી યુ ડબલ એલ, પુલ એટલે ખેંચવું. હોમવર્ક ખબર પડી ગઈ ને, આ બધા સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ લખવાના છે અને પાકા કરવાના છે. આજ માટે આટલું રાખીએ. થેન્ક યુ.